પછી મહાશિવરાત્રીનો મેળો કરવા જો. અત્યારે આજે આપણે આવ્યા છીએ ત્યારે ટ્રાફિક નથી, પછી આપણે બે દિવસ પછી આવીએ ત્યારે બહુ જ ટ્રાફિક થાય. એટલે જો અહીંનું આપણે લોકેશન જો બધું સરસ છે, બધું મેળાનું બધું ગોઠવણી થઈ ગઈ છે, બધી જો બધા અહીંથી વેચવાનું બધું ચાલુ થઈ ગયું છે મેળાની વસ્તુ. આગળ જઈએ પછી વર્તા આપણે બધા સ્ટોરે પૂછશું કઈ લેવું હશે તો આપણે લેશું. જો ગાડી પાર્ક કરી નાખી મહાશિવરાત્રી. જો આપણે આવી ગયા છીએ હર હર મહાદેવ. એટલે કે આપણે આવ્યા છીએ જો મહાદેવ મેળામાં આવ્યા છીએ શિવરાત્રીના. બહુ નજારો તમે બધા સ્ટોલ અહીંયા ચાલુ થઈ ગયા છે મેળાના. આપણે છ મહિના આવ્યા છીએ એટલે થોડા થોડા સ્ટોર હજી નથી ચાલુ થયા, અને સરસ બંદોબસ્ત છે અહીંયા. બહુ સરસ આ વખતે કાર્યવાહી થઈ છે શિવરાત્રીના પવિત્ર મેળામાં. આવો બધાય અમારા જૂનાગઢમાં વેલકમ છે બધા. આવો બધાય જૂનાગઢમાં બધા મેળો કરવા આવો શિવરાત્રીનો મેળો, કે મજા આવે બહુ. પાર્કિંગની બધી સુવિધા થઈ ગઈ છે એમ કે ગાડી પાર્ક કરવાની બધી રીતના. જો આ રીતે બધું સીસીટીવી કેમેરામાં બધું આપણે અહીંયા બધી વ્યવસ્થા કરી રાખી છે. બપોરના ટાઈમે સાંજના સમયે કોઈ પણ જમવું હોય તો અહીંયા જમીન અન્નક્ષેત્ર હોય ને તો અહીંયા બધા જમતા છે ને આયેલા છે બધા. તો આ રીતે અહીંયા જો ચકલા ને એવું બધું આવી ગયું પ્રકૃતિ, કે ઓલા નવરાત્રિમાં લીધા હતા ને ઓલા ઉત્તરાયણમાં. જો હા એને મન થઈ ગયું લેવાનું. હા અહીંયા સામેની સાઈડ વર્તા છે શું આપણે બધું. જો આપણે ભવનાથ પ્રવેશ દ્વારમાં આવી ચૂક્યા છીએ મેળો કરવા. ઓલરેડી આપણે શિવરાત્રીનો મેળો કરવા આવ્યા છીએ. જૂનાગઢ હોય જો આ બધી વસ્તુ અહીંયા મળે હો સરસ થી બધા સસ્તા ભાવમાં આપે છે. સાડીના સ્ટોર પણ છે જો અહીંયા પાકીટ બધા બધા સ્ટોર હોય અને પાછું છે ને કઈક સારા ભાવમાં બધું મળે છે. મેં પૂછ્યું છે હેન્ડલૂમ હાઉસ આપણે કઈ લીધું તો નથી, બધું ભાવ પૂછતા હોય. ભવનાથ નજીક આવી રહ્યું છે હવે આપણે આવેલા જઈ પગપાળા. આજે આપણે પગપાળા આવ્યા છે મેળા કેમ કે છે ને અહીંયા આખો હજી આપણે ગાડી અંદર આવવા દે છે પછી તો આમ આગળથી જ બધે બંધ થઈ જશે. બધે ઠેર ઠેર અહીંયા હું ઉતારા હોય પછી અંતર હાલતા હોય બધે ને સરસ રીતે બધું આયોજન હોય બધે ફ્રી હોય. જો બધે
છે ભવનાથમાં શિવરાત્રી મેળો પણ આવી ગયો છે. સરસ છે, નાની કાચની શિવલિંગ ને બધું છે, કેવું સરસ છે. ટેટુ કરાવવું હોય તો અહીંયા બધા સાધુ સંતો બેઠા હોય છે. પાણીપુરી પછી જો અહીંયા બધું ચોકડો ને બધું છે હો મેળામાં. હલો બાપલા, હરિયર હરિયર હરિયર. ચાલો હલો બાપલા, હરિયર નવી રાઈડ મળી. આમાં આપણે સાહસ ન કરાય, આમાં ન બેહાય જઈએ. ફેરવી નાખ્યું, એક વાર બેસે બીજી વાર નહી બેસે. બીજી વાર નામ નથી લેવાની, બેસી ગયું છે ને. હવે ગેસ બંધ કરો. નને ઈ રાઈડ માં તો બેસતી જ નહીં, આગળ છોકરી બેઠી હતી, રાઈડું નાખવા માંડ્યું. આઈસ્ક્રીમ રસ જો આપણે સરસ થી શણગારવામાં આવી ગયું છે આપણું ભવનાથ મંદિર મહાદેવ નું. જો શિવરાત્રી આવી રહી છે ને, સરસ થી ફૂલ થી સુશોભન કરી દીધું છે મંદિરમાં. હર મહાદેવ, નમઃ શિવાય, નમઃ શિવાયના જપ કરતા કરતા પ્રકૃતિ બેન જોવો કાનમાં કઈ કે છે. પોથિયાને શું કીધું, એના કહેવાનું હોય કા. જો દર્શન કર્યો, બધા સુશોભિત કર્યું છે આપણે. જો સરસ થી આ મુરગી કુંડ છે. અહીંયા છે ને, અહીંયા રાતે 12 વાગે શિવરાત્રિના બધા સાધુ સંતો અહીંયા શાહી સ્નાન કરવા આવશે. જો સરસ થી આને મુરગી કુંડ કહેવાય છે. જો મુરગી કુંડમાં રજા સિવાય પ્રવેશ કરવો નહીં, કેમ કે અહીંયા અલાઉટ ન હોય સાધુ સંતો સિવાય કોઈ પણ ને. જો સરસ થી તેમાં આપણે માછલી દેખાય છે, કેમ કે રાતે 12 વાગે બધા સાધુ સંતો છે ને અહીંયા શાહી સ્નાન કરવા આવે. અને અત્યારે બસ 2 થી 3 દિવસની આપણે આજે આવ્યા છીએ, પણ 2 થી
શુક્રવારે મહાશિવરાત્રી છે, શુક્રવારે મહાશિવરાત્રી તો અત્યારે પબ્લિક થોડી થોડી છે ને ચાલુ થઈ ગઈ છે, એટલે આપણે છે ને તમને બધાને બતાવવા માટે બહુ આપણે ટ્રાફિક ન હોય ને ત્યારે બધાને મજા આવે જોવાની, એટલે આપણે થોડું વહેલું કરીએ છીએ. આ રીતે જો માછલી છે, કેટલી બધી એમ પ્રકૃતિ કહે છે, પ્રકૃતિને મેળો કરવા આવવું જ હોય એટલે અમારે એને લઈને આવવી જ પડે. તો ચાલો આગળ જઈએ. આપણે ભવનાથ મહાદેવના પણ દર્શન કરી લીધા છે, સરસથી સરસથી શણગારવામાં આવ્યું છે, બધું એકદમ સરસથી મંદિર શણગારી દીધું છે. જો પ્રકૃતિ બેને લીધો છે, કેટલા નો ભાઈ? હે, ઓહો હો, એટલો બધો મોટો નહી, નાનો લે ને, નાનો લઈ લે. અને નાના ને કેટલા? 30 રૂપિયા. શિવરાત્રી ના મેળામાં આવ્યા છીએ લાભ લેવા. કેમ જો આપડે આ ગોળી આવે પાણીમાં નાખી મોટી થાય ને એવું તો ઘરે છે, આપડે આ ગોળી આવી પાણી ની બોટલ માં રાખીએ છીએ. ના ના એવું છે, આપડા બાળકો ના રમકડા છે. જો પ્રકૃતિ બેને આ દડી લેવી છે, આ બેને શિવરાત્રી નો લાભ લેવા આવ્યા છે બહાર થી વેચવા. એક આપી દે બેન, એક આવે ને કમાવા દો ને, એક આપી દો ને. તડકા ની ઉભી છે કા? જો પેથા, આગ્રા ના પેથા. રેલી આવી રહી છે સાધુ સંતોની. જો આ ઢીંગી બેન તો જો ઉભા છે, ઢીંગી બેન છે. હાલો પ્રકૃતિ ને અનિતા આવે છે, બધું છોડી જ લીધું. તો હવે આપણે ઘરે જઈએ છીએ, મેળો આપણે પૂરો, આપણે શિવરાત્રી ના મેળા માંથી નવે જો મેળો કરી લીધો કા પ્રકૃતિ? જોરદાર મજા આવી ગઈ મેળામાં. હજી નરસ ને ઈ તો રાતે આવવાનું નક્કી કરશે, રાતનો નજારો અલગ, લાઇટિંગ ને એવું બધું હોય મજા આવે. અને આપણે અત્યારે આવ્યા છીએ, અત્યારે આપણે બધા મેળે જો સાધુ સંતો ના દર્શન થઈ ગયા, પ્રકૃતિને મેળામાં આવવા ગયું, અને એને જે રમકડા લેવાતા એ લેવાઈ ગયા કા પ્રકૃતિ? ઓલરેડી રમકડા તો ઘરે હોય જ, પણ તોય લેવું ઈ લેવું કા? હા જો આવું કરવી છે આપણે.
અત્યારે છે ને અમે મેળામાંથી ઘરે જઈએ છીએ, બસ હવે ઘરે જઈને ચા પાણી પી લેશું. અહીં તો તડકો હતો એટલે આપણે પાણી પીધા, પી જ લેતા બધા. અને હવે આપણે ઘરે જાહું ને તમને બધાને મેળાનો મારો વિડીયો કેવો લાગ્યો તે મને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ન કરી હોય તો. અને બસ આવો રોજે રોજ મને સપોર્ટ કરજો, કેમ કે અમે નવા નવા વિડીયો તમને બતાવતા રહીશું. સારી રીતે.